ड्रॉइंग क्लास विथ स्माइल। तो फ्रेंड्स चलो आपने सीखवा जाइए आज नो आपको नव ड्रॉइंग। लेट्स स्टार्ट। ओके फ्रेंड्स, तो आज आपने सीखवा जाई रहिया छे टेबल लैम्प नु चित्र। तो फ्रेंड्स आनी माते हूँ एक आ रीतनु तमारी पासे हाफ सर्कल हसे। आ नहीं होय तो ए सिवाय कोई पण हाफ सर्कल ना कोई पण बीजू साधन कोई पण वस्तु नो तमे उपयोग करी सको छो। तो बाळको हूँ अही तमने एक टेबल लैम्प शीखवाड़ू छू। तो टेबल लैम्प नी डिजाइन अनेक प्रकारनी होय छे, घणी बधी जुदा जुदा टाइपना टेबल लैम्प होय छे। तो फ्रेंड्स तमे तमारी मनपसंद डिजाइन नो टेबल लैम्प दोरी सको छो। तो अहीं आपणे जेम चोपड़ीमां आप्यु छे ए प्रमाणे हूँ तमने टेबल लैम्प इजीली कई रीते दोरीशुं ते शीखवाड़ू छू। तो फ्रेंड्स पहेला हूँ आ साधनो उपयोग करीने एक हाफ सर्कल ड्रॉ करी दईश। आ हाफ सर्कल ने अहींथी थोड़ो कव शेप आपी दईश आ रीते। आ बंनेनी नीचे जे आपणे लईए छे आ कव ते एक सरखू एक समान आवू जोईए। तो आ रीते मैं कव लई लीधो छे। हवे ત્યારબાદ આ બેને આપણે જોઈન્ટ કરવા માટે ઝિગઝેગ આ રીતે ઝિગઝેગ લઈશું અને એનાથી આ બંનેને આપણે કનેક્ટ કરી દઈશું। તો આ આપણો ટેબલ એમ આટલું રેડી છે। ત્યારબાદ એક મિડલ પોઈન્ટ મિડલમાં જ અહીં આપણે મિડલમાં જ તમે જુઓ આ હાફ સર્કલ જ્યાં મૂકો છો તમે તો તેનું મિડલ પોઈન્ટ એક લઈ લેવાનું અને અહીં મને આ એક મિડલ પોઈન્ટ મળી ગયું છે જ્યાં આપણને કેન્દ્રમાં જે એક બિંદુ મળે છે ત્યાંથી આપણે એક આ રીતે ઊંડો વી શેપ ઊંડો વી દોરી દઈએ। હવે આ જે બિંદુ છે એમાં બંને સાઈડ એક સરખી લાઈન એક સરખા અંતરે આપણે લાઈન દોરીશું આ રીતે। ત્યારબાદ અહીં તમારે લંબગોળ દોરવું હોય તો લંબગોળ અને આ રીતે પહેલા બે સ્ટ્રેટ લાઈન અને પછી અહીંથી કર્વ કરી દેવાનું અને એ જ રીતે બીજું એની અંદર જે લાઈન આવે છે એને આપણે ભૂસી કાઢીશું આ રીતે। ઓકે, હવે નેક્સ્ટ એક લાઈન નીચે લઉં છું આડી લાઈન, ત્યારબાદ એક્ઝેક્ટ એની નીચે ફરીથી એનાથી થોડી મોટી લાઈન લઈશ એનાથી નીચે થોડી ફરીથી એનાથી મોટી લાઈન લઈશ થોડી અને આ દરેક લાઈનને આપણે એક કર્વ આપીને જોઈન્ટ કરી લઈએ આ રીતે। એક સ્વિચ આપી દીધી અને અહીંથી એનો એક વાયર આ રીતે દર્શાવવાનો છે। હવે આની અંદરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન તમે કોઈ પણ લઈ શકો છો તમારી પસંદની અને આપણે બુકમાં પણ આપ્યું છે કંઈ વેલી, તો તમારે એ વેલી ટાઈપ ડિઝાઇન દોરવી હોય તો એ પણ તમે દોરી શકો છો। તો તમારી પસંદગીની ડિઝાઇન કોઈ પણ તમે દોરી શકો છો। તો અહીં આપણને આ રીતની કંઈક ડિઝાઇન છે તે હું તમને અહીં દોરું છું તો આ રીતે એક ફ્લાવર છે પાંદરા છે ફ્લાવરની ડિઝાઇન તમે બદલી શકો છો, પાંદરાની પેટર્ન પણ તમે બદલી શકો છો
કોઈ પણ તમારી પસંદની ડિઝાઇન તમે દોરી શકો છો। તો આ સિવાય તમે માત્ર લાઈન બધી દર્શાવીને પણ આની અંદર ડિઝાઇન આપી શકો છો। તો વેલ આ રીતે દર્શાવી દીધી એટલે આની અંદરની ડિઝાઇન આપણે કમ્પ્લીટ કરી દીધી છે। હવે બાળકો આ સિવાય તમારે બીજી કોઈ પણ ડિઝાઇન દોરવી હોય, જેમ કે નાના હતા ત્યારે આપણને એક ત્રિકોણ અને ત્રિકોણમાં સિમ્પલ ઉપરથી લાઈન કટ કરીને પછી આપણે શીખ કરતા હતા, તો એ કરવું હોય તો એ રીતે કરો। અથવા અહીંયા ઝિકઝેક છે એની જગ્યાએ તમે આ ઝિકઝેકની જગ્યાએ તમે આ રીતેની પેટર્ન બી લઈ શકો છો। આપણે કેલિગ્રાફી ડિઝાઇન પેટર્ન ઘણું બધું શીખ્યા છે ને બાળકો, તો એનો ઉપયોગ આપણે આની અંદર કરી શકીએ છીએ। આનો બી કોઈ બી આ શેપ છે તો એનો કોઈ પણ તમે શેપ બીજો લઈ શકો છો। તો આ રીતે તમે ટેબલ લેમ્પ દોરી શકો છો। હવે નેક્સ્ટ સ્ટેપ શું હોય છે એ તો તમે જાણો જ છો ને બાળકો, બ્લેક બોર્ડર। તો આને આપણે હવે બ્લેક બોર્ડર કરીએ। સ્કેલનો ઉપયોગ કરીશું કે જેથી આપણી લાઈન આડી અવળી નહીં થઈ જાય। નીચે આ જે સ્ટેન્ડ આપ્યું છે એની પર પેટર્ન તમારે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો। હવે આની અંદર તમારે સ્કેચ પેન કરવી હોય તો કરી શકો છો, નહીં તો ડાયરેક્ટ કલર કરીને સ્કેચ પેનથી કોઈ ઇફેક્ટ તમારે આપવી હોય તો એ રીતે તમે આપી શકો છો। ફૂલ પણ ઘણા બધા અલગ અલગ પેટર્નના હોય છે, તો ફ્લાવરની પેટર્ન પણ કંઈક નવી તમને જો આઈડિયા આવતી હોય તો એ તમે આમાં એડ કરી શકો છો। તો આ રીતે આપણે આપણું ચિત્ર દોરવાનું કામ કમ્પ્લીટ કર્યું છે। નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું, કલર કામ। નેક્સ્ટ આપણે હવે કરીશું આમાં રંગ, જે તમારું ફેવરેટ છે। પાંદરામાં પણ કોઈ પણ પેટર્ન તમે કરી શકો છો। હવે આ રીતનું ચિત્ર હોય તો એની અંદર શેડ આપવાની બહુ જ મજા આવે બાળકો આની અંદર। હવે હું થોડું આની અંદર જે એક્સ્ટ્રા લાઇન્સ મને દેખાય છે પેન્સિલની તે હું ઇરેઝ કરું છું। તમારે પણ બાળકો જ્યારે પણ તમે સ્કેચ પેન કમ્પ્લીટ કરો છો ત્યારબાદ તમને ઘણીવાર એવું થાય છે કે પેન્સિલની ઉપર એક્ઝેક્ટલી આપણી સ્કેચ પેન નથી જતી, એક્સ્ટ્રા લાઇન્સ અમુક જગ્યાએ દેખાય છે, ક્યાં તો આપણને લાગે કે અહીંયા સુધારવા જેવું છે તો આપણે ડાયરેક્ટ સ્કેચ પેનથી સુધારી દઈએ છીએ। તો એ જે એક્સ્ટ્રા લાઇન રહે છે તેને આપણે રબ આઉટ કરી દઈશું, ઇરેઝ કરી દઈશું કે જેથી કલર કર્યા બાદ એ ખરાબ નહીં દેખાય। તો અહીં આપણે આ ચિત્ર દોરી દીધું છે।
ओके फ्रेंड्स, हवे आपणे आनी अंदर रंग काम करिए। ओके फ्रेंड्स, तो અંદરની જે ડિઝાઇન છે એની અંદર આપણે કલર ફિલ કરી દીધો છે, મસ્ત મજાનું શેડિંગ આપી દીધું છે। અને તમારે જે રીતના પણ ફ્લાવરમાં તમારે રંગ કરવો હોય, જેટલી પણ તમને ટેકનિક આવડતી હોય, કોઈ પણ આઈડિયાઝ નવી નવી આવડતી હોય, એ ટેકનિક્સ તમે આની અંદર યુઝ કરી શકો છો। ફ્રેન્ડ્સ, હવે જે પાછળનું આ બેકગ્રાઉન્ડ છે એની અંદર હું ડાર્ક બ્લુ કલર કરીશ। ડાર્ક બ્લુ કલર છે તેને આ રીતે ઝાંખો ઝાંખો લઈશ પહેલા તો, અને સ્લોલી કરીશું, થોડું ઉતાવળ આમાં બિલકુલ નહીં કરતા। તો બેકગ્રાઉન્ડમાં મેં બ્લુ કલર લઈ લીધો છે। તો ફ્રેન્ડ્સ, તમે તમારો મનપસંદ કલર લેજો અને કલર કોમ્બિનેશન એવા લેજો જેથી કરીને આપણું ચિત્ર ઉઠાવ આપે। તો તમે ઈચ્છો તો આની અંદર ડાર્ક કલર કરવો હોય તો એ પણ તમે કરી શકો છો। આની અંદર હું પછી ઇફેક્ટ આપું છું, પહેલા હું લાઇટ કલર કરી લઉં છું। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં બ્લુ કલર કર્યા બાદ હું એને આઉટલાઇન ડાર્ક આપી દઉં છું। તો આ જે ડાર્ક આઉટલાઇન આપું છું એને લીધે થોડું શેડ હોય એવું દેખાય છે, માટે આઉટલાઇન સારી લાગે છે। તો અહીં આપણે આઉટલાઇન પણ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ। ઓકે, તો આની અંદર આપણે રંગ પૂર્ણ કર્યો। હવે નેક્સ્ટ સ્ટેપ છે, આ છે આપણી પાસે ટર્મરિક યલો, હલ્દી જેવો કલર છે, એને હું આની અંદર લઉં છું, આની અંદર લઉં છું અને આની અંદર, આની અંદર, આમાં પણ તમે સ્ટેન્ડમાં પણ તમારે શેડિંગ કરવું હોય તો કરી શકો છો। મેં અહીંયા ઉપર ડાર્ક કર્યો છે અને પછી નીચે લાઇટ આ રીતે। ઓકે ફ્રેન્ડ્સ, આની સાથે આપણે બીજો એક કલર શૂટ કરીએ, કોઈ બીજો એક કલર લઈ લઈએ। તો રેડ કલર લઉં છું, રેડ કલરને પણ ઉપર ડાર્ક કરું છું અને પછી નીચે લાઇટ। ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે થઈ ગયા બાદ હજી એક કલર એડ કરીશ આની અંદર, અને આ પર્પલ કલર છે, પર્પલ કલર। અને ઉપર ડાર્ક કર્યો છે અને પછી નીચે ધીરે ધીરે એને મેં લાઇટ લઈ લીધો છે, આ રીતનું શેડિંગ આપ્યું છે મેં, લાઇટ, ડાર્ક ટુ લાઇટ। ફ્રેન્ડ્સ, કોઈ બી કલર આમાં તમે કરી લો। તો અહીં આપણું લેમ્પનું ચિત્ર પૂર્ણ થાય છે। તો આશા રાખું છું બાળકો કે તમને આ ચિત્રમાં ખૂબ જ સારી રીતે સમજ પડી હશે, આ ચિત્ર ખૂબ જ સહેલું છે। તો
એવી આશા રાખું છું કે તમે આ લેમ્પનું ચિત્ર ખૂબ જ સુંદર રીતે દોરશો અને રંગકામ કરશો. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે નેક્સ્ટ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.